अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। विद्यार्थी मित्रों, धोरण 10 विषय अरबी। मित्रों, आज की इस्लामी तारीख 28/4/1442, अंग्रेजी तारीख 14/12/2020, यौमुल इस्नैन, सोमवार। मित्रों, अपने अल्हम्दुलिल्लाह पहलो पाठ, सॉरी बीजो पाठ, छठो पाठ, तेरमो पाठ अने कविता में 16मी कविता, 17मी कविता पूरी करी चुक्या छे। अल्हम्दुलिल्लाह अपने सेक्शन 3 सेक्शन सी में जे 12मो पाठ छे ते भणी रह्या छीए। तो मित्रों, 12मा पाठ में अल्हम्दुलिल्लाह अपने 8 कहेवतो 7 कहेवतो पूर्ण कर लीधी। आज आप 8मी कहेवत भणवा जई रह्या छीए। हवे 8मी कहेवत छे, अस्सदीकुस सदूक मैयन सहुक फी गैबिक व आसरक अला नफसिही। अस्सदीकुस सदूक मैयन सहुक फी गैबिक व आसरक अला नफसिही। असदीक इतले मित्र, सदूक इतले सारो साचो, हकीकत में उत्तम श्रेष्ठ। असदीक सदूक सारा में सारो मित्र, साचो मित्र, श्रेष्ठ मित्र कौन छे? मई यंसहुक फी गैबिक, मई इतले जे, यंसहुक जे तमने महत्व आपे, यंसहुक जे तमने महत्व आपे, तमारो हितेच्छु होय, तमारो भलुष्णारो होय, तमारी सारी चर्चा करनारो होय, लोको समे तमारी सारी बातों ने कहनारो होय, फी गैबिका तमारी गैरहाजरी में, तमारी गैरहाजरी में, तमारी पीठ पाछळ। तो सदीकुस सदूक साचो मित्र ए छे जे तमारी गैरहाजरी में तमारो हितेच्छु होय, तमने महत्व आपनारो होय, तमारी लोकों में सारी चर्चा करनारो होय, तमारी पीठ पाछळ तमारी गैरहाजरी में। व आसरक अला नफसिही, अने तमने पोतानी जात पर प्राथमिकता आपतो, अने तमने पोतानी जात पर प्राथमिकता आपे, अने तमने पोतानी जात पर प्राथमिकता आपे। मित्रों, आ कहेवत में आपने एक पाठ आपवा मांगे छे लेखक, एक बोध आपवा मांगे छे, एक शीख आपवा मांगे छे कि आपणे समाजमां रहीए छीए, ઘણા બધા આપણા મિત્રો હોય છે, તો હવે એ બધા મિત્રો કંઈ આપણા સારા મિત્રો નથી હોતા। સારો મિત્ર ઢૂંઢવો, સારો મિત્ર બનાવવો, સારો મિત્ર પસંદ કરવો પણ એક અલ્લાહ તરફથી આપણી ઉપર અલ્લાહની મહેરબાની અને અલ્લાહનો ફઝલ છે। સાચો મિત્ર મળી જવું પણ એક અલ્લાહની બહુ મોટી નેમત છે, અલ્લાહનો આપણી ઉપર અહેસાન છે। તો હવે સારો મિત્ર કોને કહેવાય? આપણે કેવી રીતે કહીએ કે આ મારો મિત્ર સારો છે, આ મારો મિત્ર સાચો મિત્ર છે, સૌથી બેસ્ટ મિત્ર છે, એ આપણે કઈ રીતે કહી શકાય? તો તેની ચાવીરૂપે આપણને લેખક કહે છે કે મૈયન સહુક બિગૈબિક, જે તમારી ગેરહાજરીમાં તમને મહત્વ આપનારો હોય, જે તમારી ગેરહાજરીમાં તમારી ખોદનારો ન હોય, તમને પોતાની જાતની ઉપર, તમારી જાતની, પોતાની જાતની આગળ આગળ તમને રજૂ કરનારો હોય, તમારે તમારા અંદર રહેલી સારી ખૂબીઓને લોકો સામે રજૂ કરનારો હોય, કોઈ પણ વ્યક્તિ તમારા વિશે પૂછે તો તમારા સદગુણોને રજૂ કરનારો હોય ન કે દુર્ગુણોને, અને
तमने पोतानी जात उपर प्राथमिकता आपे, तमने पोतानी जात उपर प्राथमिकता आपे एटले जे काम ते पोते पण करी शकतो होय ते पोते न करे। भाई घणा बधा काम एवा होय छे जे आपणे दरेक करी शकीए परंतु तेमां कंईक नामना मळवानी होय, कंईक आपणे तेनाथी प्रख्यात थनारो होय કે જેનાથી આપણને ઇજ્જત મળનારી હોય તેવા કામોમાં તે તમને આગળ કરનારો હોય, ન કે પોતે આગળ વધી જાય। જો નીચે સમજૂતી શું આપી છે, ઉપરની કહેવતમાં મિત્ર કેવો હોવો જોઈએ તેના વિશે સમજાવવામાં આવ્યું છે। હકીકતમાં સાચો મિત્ર એ જ હોય છે જે મુસીબતના સમયે તમારી મદદમાં આવીને ઊભો રહે અને તમારી ગેરહાજરીમાં પણ તમને ફાયદો પહોંચાડવાનો પ્રયત્ન કરે। જે આપણી અંજાણમાં આપણું ભલું કરનારો હોય અને બીજા લોકો સામે આપણી સારી ટેવોને રજૂ કરનારો હોય, અને સાચો મિત્ર હંમેશા પોતાના મિત્ર માટે પોતાની દરેક રીતે મદદ કરનારો અને મિત્રના દુઃખમાં આગળ રહેનારો અને સુખમાં પડદા પાછળ રહેનારો હોય। એટલે સાચો મિત્ર એ છે કે માણસની ભાઈ આ દુનિયામાં ચડતી પડતી તો આવતી જ છે, પરંતુ આપણે અલ્લાહ તાલાથી એ દુઆ કરવી જોઈએ કે અલ્લાહ અમે તારા દુઃખોને બરદાશ્ત કરી શકતા નથી, અમે તારી પરીક્ષા આપી શકતા નથી, અમે તારી કસોટીમાં ઉતરી શકતા નથી, માટે તું તારા ફઝલથી તારા રહમથી તારા કરમથી ખૂબ નેમતો આપીને ખૂબ શુક્ર કરનારો બનાવો। હંમેશા આફિયતની સાથે અલ્લાહ તાલા પાસે નેમતો જ માંગવાની, અલ્લાહને કદી પણ કહેવાનું નહીં કે તું અમારી પરીક્ષા લે અમારા ઉપર તંગી ના, નહીં 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 નહીં। અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તે આજ સુધી તેમને નેમતો પર રાખ્યા છે, અમને નહીં અમારી કયામત સુધી આવનારી નસ્તોને પણ તો આફિયતની સાથે હંમેશા હંમેશપણે નેમતોમાં રાખજે ઇન્શાઅલ્લાહ। અલ્લાહ આવું જ કરશે ઇન્શાઅલ્લાહ આફિયતની સાથે। તો ભાઈ આ દુનિયામાં આ જગતમાં ચડતી પડતી તો આવા જ કરે છે, આજે સુખનો દિવસ છે તો કાલે કંઈક ને કંઈક દુઃખ હોય છે। તો સાચો મિત્ર કોણ હોય ભાઈ? ઘણા લોકો તો આપણે સમાજમાં જોઈએ છીએ જે આપણા સારા દિવસો હોય, તે સારા દિવસો તો કેટલાય બધા મિત્રો હોય, કેટલાય મિત્રો હોય છે, પરંતુ જ્યારે તેની પડતી આવે ત્યારે સાચો મિત્ર કોણ છે તે ખબર પડી જાય। કોણ કપરા વખતમાં કામ આપે છે, કોણ આપણી સાથે ખભાથી ખભો મિલાઈને ઊભો રહે તે મિત્ર સાચો કહેવાય। હઝરત અય્યુબ અલૈહિસ્સલામ તેમની પાસે ખૂબ ધન દોલત અને દરેક રીતે ખૂબ તે ધનવાન હતા, તેમની પાસે ખેતી પણ હતી, તેમના બાળ બચ્ચાઓ પણ હતા, ઘણું બધું હતું। એક દિવસ એવો આવ્યો કે અલ્લાહ તાલાએ બધું જ છીનવી લીધું અને તેમના ઉપર એટલી બધી આઝમાઈશ આવી, એટલી બધી આઝમાઈશ આવી કે તેમના શરીરમાં કીડા પડી ગયા, શરીરમાં કીડા પડી ગયા। જ્યારે કોઈ કીડો તેમના બદનમાંથી નીચે જમીન પર પડી જતો તો ફરીથી તેને ઉછકતા અને પોતાના શરીરમાં મૂકી દેતા કે અલ્લાહ તાલાએ તને મારું શરીર તારા માટે રોજી બનાવ્યું છે, તું ક્યાં જાય છે? હવે આવી બીમારી હતી ત્યારે આખા ગામના લોકોએ તેમને ગામમાંથી બહાર કાઢી મૂકીને કચરા પેટીમાં મૂકીને આવ્યા હતા, પરંતુ તેમના એક ખાસ વફાદાર ધનપત્ની હતા, તેમણે તે વખતે પણ તેમને સાથ આપ્યો અને તેમની સાથે રહ્યા। તો આવું કહેવાય જેમ કે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સાથે બધા મક્કાના રહેવાસીઓએ તેમને અટૂટા કરી દીધા, અખિલા કરી દીધા, પરંતુ સાથ કોણ આપ્યો? હઝરત બીબી હઝરત ખદીજા રઝિયલ્લાહ તઆલા અન્હાએ, આપણા વહાલા માતા હઝરત ખદીજા રઝિયલ્લાહ તઆલા અન્હાએ તેમને સાથ આપ્યો। પછી તેમના પછી હઝરત અબૂ બકર સિદ્દીક રઝિયલ્લાહ તઆલા અન્હુ તેમને સાથ આપ્યો, એટલે જ કહેવામાં આવે છે કે હઝરત અબૂ બકર સિદ્દીક રઝિયલ્લાહ તઆલા, સિદ્દીક તેમનું લકબ છે, નબી કરીમ સાહેબ તેમને સિદ્દીક કહેતા હતા, એનું નામ તો અબૂ બકર હતું પરંતુ સિદ્દીક તેમનું લકબ હતું, તો સિદ્દીક શું મળે તેમને લકબ મળ્યું। તો જે વ્યક્તિ જે મિત્ર દુઃખમાં પણ આપણી સાથે ઊભો રહે તે સાચો મિત્ર છે। હવે આગળ ઉદાહરણ આપે છે કે જેનું ઉદાહરણ મદીના મનોવરના અંસારી સાહાબાએ કિરામ રિઝવાનુલ્લાહ તઆલા અલૈહિમ અજમઈન છે। જ્યારે મક્કાના સાહાબાએ કિરામ રિઝવાનુલ્લાહ તઆલા અલૈહિમ અજમઈન મક્કા છોડીને મદીના મનોવરા આવ્યા હિજરત કરીને, ત્યારે મદીના મનોવરના સાહાબા
साहब किराम रिजवानुल्लाह ताला अजमैन जो अंसार कहवाता था अजमैनी मित्रता नो अने दोस्ती नो एवो नमूनो आप्यो एवो नमूनो आप्यो कि कयामत सुधी कोई व्यक्ति पण आवी कुर्बानी आपी नथी शकतो। शू कर्युं अंसारी साहब किराम रिजवानुल्लाह ताला अलैहिम अजमैने पोताना पासे ज्यारे बे मकान हता तो ते बे मकानमांथी एक मकान तेमने आपी दीधुं। बे इंद्रिटनी पासे जमीन होती ते अर्धी जमीन मक्काना मुहाजिरोने आपी दीधी अने पोतानी पासे जेटलो कंई पण सामान हतो ते बधो सामानना बे भाग कर्या अने अर्धो सामान पोताना भाई मुहाजिर रज़ियल्लाहु ताला अन्होने आपी दीधो। ज्यारे मक्काना मुहाजिर हिजरत करीने मदीना मुनव्वरामां आव्या तो नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लमे बधा सहाबाने जमा कर्या अने तेमनाथी मशवरो कर्यो। मशवरो कर्या पछी आवुं नक्की थयुं के एक एक मदीनाना रहेवासी साहबी एटले अंसारी साहबी साथे एक मुहाजिरने भाई बनावी देवामां आव्यो। तो नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लमे एक अंसारी अने एक मुहाजिर एम बे बे भाई बनाव्या। हवे जे अंसार साहबी हता जे मदीनाना रहेवासी हता तेमणे पोतानी धन दौलत जायदादमांथी दरेक दरेक वस्तुनो वस्तुना बे भाग कर्या अने भाई ए बे भागमांथी एक भाग पोताना मुहाजिर भाईने आपी दीधो। हवे आजना समाजमां तो आजना समयमां तो પોતાના સગા ભાઈ બહેનને પણ આપવા માટે રાજી નથી થતા। અલ્લાહ આપણને એવો મક્કમ નિશ્ચય એવી નિસારી આફિયતની સાથે અતા કરે આફિયતની સાથે અતા કરે આફિયતની સાથે અતા કરે આફિયતની સાથે। તો એટલે સુધી કે એક વખત એક યુદ્ધ ચાલી રહ્યું હતું તેમાં એક સહાબી પોતાની ભાઈની ખબર લેવા માટે યુદ્ધના મેદાનમાં ગયા તો તેમણે જોયું તેમણે જોયું કે પોતાનો ભાઈ જખમી હાલતમાં પડેલો છે અને તે પાણી માંગી રહ્યા છે તો તે તેમની પાસે ગયા અને પાણી આપવા માટે નીચે વાંકા વળ્યા એટલે બાજુમાંથી એક બીજા સાહાબી તે પણ જખમી પડ્યા હતા તેમણે બૂમ પાડી પાણી તો તે ભાઈ કહ્યું કે જાઓ પહેલાં મારા ભાઈને આપો પોતે ન પીધું અને તેમણે તેની પાસે મોકલ્યા। જ્યારે પેલા સાહાબી જે પાણી લઈને આવ્યા હતા તે તેમની પાસે ગયા જ્યારે ત્યાં પહોંચ્યા અને પાણી આપવા લાગ્યા તો તેમની બાજુમાં પણ ત્રીજા સાહાબી પડ્યા હતા જખમી હાલતમાં તે તેમણે આવાજ લગાવી કે પાણી તો તે બીજા જે સાહાબી હતા જખમી હાલતમાં પડેલા તેમણે કહ્યું ના મને પછી આપો પહેલાં મારા ભાઈને આપો અને તે જ્યારે ત્યાં પાણીને પહોંચ્યા અને પાણી આપવા લાગ્યા તો જોયું કે તેમની દુહ પ્રવાસ કરી ચૂકી છે। પછી પહેલાં બીજા ભાઈ પાસે આવ્યા તો તે પણ અલ્લાહને પ્યારા થઈ ગયા હતા અને પછી પોતાના પિતરાઈ ભાઈ પાસે આવ્યા તો તેમણે જોયું કે તે પણ અલ્લાહને પ્યારા થઈ ચૂક્યા છે। તો જુઓ પોતાનો જાન પોતાનો જીવ પાણી વગર આપી દીધો પરંતુ પોતાના મિત્રની પોતાના ભાઈની પોતાના ઇસ્લામી ભાઈની પહેરે ફિકર કરી અને પોતાના ભાઈ પાસે પાણી માટે મોકલી આપ્યા તો આ કહેવાય જાની સારી અને દોસ્તી અને મિત્રતા આવી દોસ્તી કહેવાય। અલ્લાહ તાલા પોતાના ફઝલથી આપણને પણ એવો બનાવ્યો આફિયતની સાથે અને આપણને પણ એવો મિત્ર આફિયતની સાથે અતા કરે। તો આગળ ચાલીએ અને એવો મિત્ર સાચો મિત્ર નથી એવો મિત્ર સાચો મિત્ર નથી જે આપણી સામે તો મીઠી મીઠી વાતો કરીને આમ આપણને રીઝાવતો હોય ખુશામત કરતો હોય અને આપણી પીઠ પાછળ આપણી ગેરહાજરીમાં આપણી બુરાઈ કરનારો હોય અને આપણી ખોડ ખાપણ આપણા ભેદો અને આપણી કમજોરીઓને લોકો સામે રજૂ કરનારો હોય। વાત સમજાય છે? એવો મિત્ર સાચો મિત્ર નથી। આપણે આ પણ આ વસ્તુ પણ આપણે સમાજમાં જોઈએ છીએ કેટલાય ધનવાનો અને કેટલાય સમૃદ્ધ વ્યક્તિઓ એવા છે તેમના ચેલા ચપાટાઓ હોય છે તે ચેલા ચપાટાઓ તેમની ખૂબ ખુશામત કરે છે અને તેમની સામે બધી મીઠી મીઠી વાતો કરે છે અને તેને રીઝવે છે અને તેનાથી પોતાને પોતાનું ભલું કરે છે અને આવા લોકો શું કરે છે તમારી સમાજે તમારે વખત તમારા વખાણ કરે છે પરંતુ જ્યારે તમે નથી હોતા તમારી ગેરહાજરીમાં લોકો સામે તમારી બુરાઈઓ કરે છે તમારી ખોડખામણ રજૂ કરે છે અને તમારા ભેદો લોકો સામે ખોલી નાખે છે તમારા રાસફાસ કરી દે છે તો આવા મિત્ર સારા મિત્ર નથી। તો આપણે પણ આજે આપણા મિત્રોમાં જોઈએ કે કોણ મારો સાચો મિત્ર છે અને કોણ મારો ખરાબ મિત્ર છે। તો નબીએ જેમ કે નબી કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલમના જમાનામાં યુગમાં સમયમાં મુનાફિકોનો સરદાર હતો જેનું નામ અબ્દુલ્લાહ બિન ઉબઈ હતું જે નબી કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલમની સામે તો આપની હામાં હા ભરતો પરંતુ નબી કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલમની ગેરમોજૂદગીમાં આપની અને આપના
अपना प्यारा साहब साहबाई के नाम रिजवानुल्लाह ताला अलैहि अजमईन ना विरुद्ध प्रोपेगंडा करते हो तो बात नहीं जे आज अब्दुल्ला बिन सुना मत इनू अब्दुल्ला बिन उबई जरा नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम मक्का थी मदीना मुनव्वरा हिजरत करीने आव्या अने पहलू जे इस्लामी पहली जे पहलू इस्लामी युद्ध थयु ते बदर अने त्या तेने थोड़ी मुद्दत पछी एक बीजो युद्ध थयु उहद नामनु युद्ध थयु ते मदीना मुनव्वरे बहार निकळीने सावे किराम रिजवानुल्लाह ताला अजमईने कर्यु जरा नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम कह्यु के बधा सावा बहार निकळशे तो बधा बहार निकळ्या અને નબી કરીમ સાહેબે બધું જૂથબંધી કરી તો એક આ જે માણસ હતો અબ્દુલ્લાહ બિન ઉબઈ તે નબી કરીમ સાહેબે મોટી મોટી ડીંગો મારતો હતો કે આમ કરી છે ને તેમ કરે છે મોટી 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 ઘણી વાતો કરતો હતો અને નબી કરીમ સાહેબ તેની વાતોથી ખુશ હતા અને તેને એક મોટો સરદાર બનાવી દીધો હતો અને એક જનરલ બનાવી દીધો હતો એક લશ્કરનો મોટો અધિકારી બનાવી દીધો હતો જ્યારે નબી કરીમ સાહેબ ત્યાં દૂર ગયા તો તેના સાથીઓને કહેવા લાગ્યો કે યાર ત્યાં કોણ જશે કોણ તેમની સાથે લડાઈ કરે આપણે તો ઇજ્જતવાળા છીએ અને હકીકતમાં તો ઇજ્જતવાળા આપણે છીએ અને જે મક્કાથી લોકો આવ્યા છે તેઓ જલીલ લોકો છે એટલે મહાજીર લોકો અને બુરાઈઓ કરવા લાગ્યો અને નબી કરીમ સાથેના બધા ભેદો ત્યાંના નબી કરીમ સાથે દુશ્મન જે દુશ્મન હતા તેમની સાથે તેમના ભેદોને ખોલતો હતો રાજપાસ કરતો હતો તો જુઓ તો નબી કરીમ સાહેબની વિજ્ઞાન મોજુદગીમાં આપને આપણા પ્યારા સાહાબાની બુરાઈ કરતો હતો અને પ્રોપેગંડા કરતો હતો તો આવા મિત્ર સારા મિત્ર ના કહી શકાય ટૂંકમાં કહીએ તો સાચો મિત્ર એ જ છે જે હંમેશા રાહત અને આરામ તેમજ કપરાથી કપરા સમયમાં પણ પોતાના મિત્રને મદદ કરવા માટે તૈયાર રહે અને જ્યારે જીવની વારી આવે જીવ આપવાની વારી આવે તો પણ તેમાં પીછેહટ ન કરે અને પોતાને જરૂરત હોવા છતાં પણ પોતાના મિત્રની મદદ કરે અને અને પોતાના મિત્રને પ્રાથમિકતા આપનારો હોય તો મિત્રો આપણે પણ આવા લોકો આપણે પણ કોઈના મિત્ર હોઈએ તો આપણે પણ આવા મિત્ર બનવાની કોશિશ કરીએ અને અલ્લાહ તેના ફઝલથી આપણને એવો બનાવે અને આપણને પણ તેના ફઝલથી તેના રહમથી તેના કરમથી એવો મિત્ર આફિયતની સાથે અદા કરે તો આપણે દરેકે દરેક દુઆ કરીએ અલ્લાહ તઆલા આપણને આવા સારા મિત્ર આપે આફિયતની સાથે મળીશું ઇન્શાઅલ્લાહ અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ